હેલો બાળકો, કેમ છો બધા? મજામાં ને? દર્શન શાળા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. વિષય કલરવ, પાઠ છ, મજા પડે મજા પડે. આજનો વિષય છે કલરવ. કલરવ ની અંદર પાઠ છ, મજા પડે મજા પડે. તે પાઠ ની અંદર ઋતુઓ વિશે વાત કરવામાં આવી છે. ઋતુઓ કેટલી? તો કે ત્રણ. કઈ કઈ? શિયાળો, ઉનાળો અને ચોમાસુ. શિયાળામાં શું લાગે? તો કે ઠંડી લાગે. ઉનાળામાં શું થાય? ગરમી થાય. ચોમાસામાં શું આવે? વરસાદ આવે. તો હવે આપણે ઋતુઓ વિશે આ પાઠની અંદર આપણે સમજવાનું છે. ચાલો આપણે પાઠ જોઈએ. પાઠ છ, મજા પડે મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. શિયાળામાં ઠંડી બહુ પડે બહુ પડે. તાપણે તાપવાની મજા પડે મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે. ટોપી પહેરવાની મજા પડે મજા પડે. વટાણા ખાવાની મજા પડે મજા પડે. હવે પાઠનું નામ શું છે? તો કે મજા પડે મજા પડે. અહીંયા આપણે ત્રણ ઋતુઓ વિશે વાત કરી છે. ત્રણેય ઋતુઓમાં આપણે મજા લેવાની છે. શું? તો કે પેલો જો કે શિયાળાની વાત કરી છે. શિયાળામાં શું કીધું? કે શિયાળામાં ઠંડી બહુ પડે. મજા એમાં શું લીધી? તો કે તાપણે તાપવાની મજા પડે મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે. ટોપી પહેરવાની મજા પડે મજા પડે. વટાણા ખાવાની મજા પડે મજા પડે. પહેલી ઋતુ છે શિયાળો. શિયાળામાં મજા આવી. શું મજા પડી? તો કે સ્વેટર પહેરવાની મજા પડે, ટોપી પહેરવાની મજા પડે, વટાણા ખાવાની મજા પડે અને તાપણો કરીને તાપવાની મજા પડે. હવે બીજી ઋતુ છે ઉનાળો. ઉનાળો એટલે ઉનાળામાં શું થાય? તો કે ગરમી થાય. હવે ઉનાળામાં ગરમી બહુ પડે બહુ પડે. ઠંડા પાણીમાં નાહવાની મજા પડે મજા પડે. આઈસ્ક્રીમ ખાવાની મજા પડે મજા પડે. ફરવા જવાની મજા પડે મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. બીજી ઋતુ કહે તો કે ઉનાળો. ઉનાળામાં શું થાય? ગરમી થાય. ઉનાળામાં ગરમી થાય એટલે આપણે શેની મજા પડે? તો કે આપણને ઠંડા પીણા પીવાની મજા પડે, બહાર ફરવા જવાની મજા પડે અને ઠંડા પાણીમાં નાહવાની મજા પડે. પહેલી ઋતુ આપણે કઈ જોઈ? તો કે શિયાળો. બીજી ઋતુ કઈ? તો કે ઉનાળો. હવે ત્રીજી ઋતુ છે ચોમાસુ. ચોમાસામાં વરસાદ બહુ પડે બહુ પડે. છત્રી ઓઢવાની મજા પડે મજા પડે. રેનકોટ પહેરવાની મજા પડે મજા પડે. પલરવાની મજા પડે મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. ત્રીજી ઋતુ છે ચોમાસુ. ચોમાસામાં વરસાદ આવે. એ મજા આપણે શેની પડે છે? તો કે રેનકોટ પહેરવાની મજા પડે છે, છત્રી ઓઢવાની મજા પડે છે અને બીજી કઈ મજા આવે છે? તો કે વરસાદમાં નાહવાની મજા પડે છે. ત્રણ ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. પહેલા આપણે શિયાળામાં શું વાત કરી? તો કે શિયાળામાં ઠંડી લાગે, તેમાં આપણે સ્વેટર પહેરવાની મજા પડે, ટોપી પહેરવાની મજા પડે, વટાણા ખાવાની મજા પડે અને તાપણું કરી અને તાપવાની મજા પડે. બીજી ઋતુ છે ઉનાળો. ઉનાળામાં ગરમી થાય. ગરમી થાય એટલે આપણે બીજી શું મજા આવે? તો કે આઈસ્ક્રીમ, ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાની મજા પડે, ઠંડા પાણીમાં નાહવાની મજા પડે અને બહાર ફરવા જવાની મજા પડે.
ત્રીજી ઋતુ છે ચોમાસુ. ચોમાસામાં આપણે વરસાદ આવે, વરસાદ આવે એટલે આપણે શું મજા પડે? તો કે રેઇનકોટ પહેરવાની મજા પડે, છત્રી ઓઢવાની મજા પડે અને વરસાદમાં નાહવાની અને પલળવાની મજા પડે. બાળકો, ત્રણ ઋતુઓ વિશે આપણે શીખ્યા. નવા શબ્દો છે વસાણા. વસાણા એટલે ખાવાની અને તાપણું એટલે તાપવાની. હવે પાછળ પેજ નંબર 64 પેજ નંબર ઉપર સાંભળો અને બોલો, તેમાં શબ્દો આપેલા છે સાંભળો અને બોલો. તે શબ્દો આપણે બોલીશું. કડ, વડ, પગ, ડગ, રણ, કણ, રાણા, ડામ, ડાક, તેન, દેન, વેર, તેર, છેદ, વેદ, દિલ, ઈમાર, મીનાર, પિતાજી, માતાજી, સરિતા, કવિતા, વનિતા, પરિતા, કિસ, પિરાડ, ગિરનાર, પરિવાર, દીપક, રવિવાર, પાણી, વાણી, રાણી, જાણી, બરણી, ચારણી, મિસરણી, આકારણી, કરવતી, દાતરડી, સાવરણી, ક્ષરવાણી, ઉગમણી, આસમાની, ઝાડવણી. બાળકો, આ છે શબ્દો. તે શબ્દો તમારે બોલવાના છે. હવે બાજુનું ચિત્ર તમે જુઓ, પેજ નંબર છે 65 પેજ નંબર પર. બાળકો, હવે પેજ નંબર 65 ઉપર પ્રશ્ન શું છે કે ચિત્રો જુઓ અને જવાબ આપો. તેમાં ત્રણ ચિત્રો આપેલા છે. પહેલું ચિત્ર છે કે એક બાળક બેઠો છે અને તેણે સામે ત્યાં તાપણું કર્યું છે. હવે તમે બાળકો ખબર પડી ગઈ છે કે તે કઈ ઋતુ હશે? તો કે શિયાળો. કારણ કે એક બાળકને જે ઠંડી લાગે છે અને તે તાપણું કરી રહ્યો છે એટલે તે કઈ ઋતુ હશે? તો કે શિયાળો. બીજું ચિત્ર જુઓ કે તેમાં એક છોકરી ઊભી છે અને એક સુરત દાદા છે. હવે સુરત દાદા છે એટલે તડકો ખૂબ જ છે અને છોકરીને પસીનો થઈ રહ્યો છે એટલે કઈ ઋતુ હશે? તો કે ઉનાળો. હવે ત્રીજું ચિત્ર જુઓ, તેમાં એક બાળક રેઇનકોટ પહેરીને ઊભો છે અને વરસાદ આવી રહ્યો છે એટલે બાળકો કઈ ઋતુ હશે? તો કે ચોમાસુ. એટલે ઋતુઓ કઈ રીતના થાય? પહેલું ચિત્ર શિયાળો, બીજું છે ઉનાળો અને ત્રીજું છે ચોમાસુ. હવે નીચે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. ઋતુઓ પ્રમાણે આપણે પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના આપણે જવાબ લખીશું. એમાં પહેલો પ્રશ્ન છે કે ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? હવે બાળકો, આપણે ઠંડી લાગે ત્યારે આપણે કેવા કપડાં પહેરીએ? તો કે ગરમ કપડાં પહેરીએ છીએ. તો ચાલો જવાબ લખીએ કે ઠંડી પડે ત્યારે ગરમ કપડાં પહેરવા જોઈએ. પહેલો પ્રશ્ન છે, ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા
જોઈએ? તો જવાબ છે, ઠંડી પડે ત્યારે ગરમ કપડાં પહેરવા જોઈએ. બીજો પ્રશ્ન છે, ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો જવાબ લખીશું, ઉનાળામાં આપણે સુતરાઉ એટલે કોટન કપડાં પહેરીએ છીએ. બીજો પ્રશ્ન છે કે ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો ઉનાળામાં આપણે સુતરાઉ એટલે કે કોટન કપડાં પહેરીએ છીએ. હવે બાળકો છે ત્રીજો પ્રશ્ન કે ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો બાળકો તમને ખબર જ હશે કે ચોમાસામાં વરસાદ આવે એટલે આપણે શું કરીએ? તો કે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરીએ છીએ. જવાબ છે, ચોમાસામાં વરસાદથી બચવા છત્રી અને રેનકોટનો ઉપયોગ કરીએ છીએ. ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો જવાબ છે, ચોમાસામાં વરસાદથી બચવા છત્રી અને રેનકોટનો ઉપયોગ કરીએ છીએ. હવે ચોથો પ્રશ્ન છે કે ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો ઠંડીથી બચવા આપણે શું કરીએ? તો જવાબ છે કે ઠંડીથી બચવા આપણે તાપણું કરીએ છીએ, અને ગરમ કપડાં પહેરીએ છીએ. ચોથો પ્રશ્ન છે કે ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો ઠંડીથી બચવા આપણે તાપણું કરીએ છીએ અને ગરમ કપડાં પહેરીએ છીએ. હવે પાંચમો પ્રશ્ન છે કે કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ? તો જવાબ લખીએ બાળકો આપણે કે કપડાં સ્વચ્છ રાખવા કપડાં નિયમિત ધોવાયેલા હોવા જોઈએ. છેલ્લો પ્રશ્ન છે કે કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ? તો જવાબ છે, કપડાં સ્વચ્છ રાખવા કપડાં નિયમિત ધોવાયેલા હોવા જોઈએ. આ છે આપણા પાંચ પ્રશ્નો અને જવાબ. હવે આપણે એને ફરી એકવાર બોલીશું. પહેલો પ્રશ્ન છે કે ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો પહેલા પ્રશ્નનો જવાબ છે, ઠંડી પડે ત્યારે ગરમ કપડાં પહેરવા જોઈએ. બીજો પ્રશ્ન છે, ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો બીજાનો જવાબ છે, ઉનાળામાં આપણે સુતરાઉ એટલે કોટન કપડાં પહેરીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો જવાબ છે, ચોમાસામાં વરસાદથી બચવા છત્રી અને રેનકોટનો ઉપયોગ કરીએ છીએ. હવે બાળકો ચોથો પ્રશ્ન.
પ્રશ્ન છે, ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો કે ઠંડીથી બચવા આપણે તાપણું કરીએ છીએ અને ગરમ કપડાં પહેરીએ છીએ. પાંચમો પ્રશ્ન છે, કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કહીએ છીએ? તો જવાબ છે, કપડાં સ્વચ્છ રાખવા કપડાં નિયમિત ધોવાયેલા હોવા જોઈએ. હવે બાળકો પાછળનો પેજ ફેરવજો. હા સાહેબ. બાળકો હવે પેજ નંબર 66 પર પ્રશ્ન 3 જોડકા જોડો. તેમાં તમને ચિત્રો આપેલા છે, તેમાં આપણે જોડકા જોડવાના છે. પહેલું ચિત્ર છે તે કઈ ઋતુનું દર્શાવે છે? તો કે શિયાળાનું. કઈ રીતના ખબર પડે? કારણ કે ત્યાં બે બાળકો બેઠા છે અને તાપણું કર્યું છે, એટલે આપણે ખબર પડી ગઈ કે તે કઈ ઋતુ છે? તો કે શિયાળો. હવે બીજું જુઓ કે છત્રી આપેલી છે, તે કઈ ઋતુમાં આવે? તો કે ચોમાસામાં. ત્રીજું ચિત્ર જુઓ કે પંખો આપેલો છે. હવે આપણે ગરમી થાય એટલે આપણે શું કરીએ? તો કે પંખો કરીએ. હવે સામેના ચિત્રમાં જુઓ કે એક ભાઈ પસીનો લૂછી રહ્યા છે. બીજું ચિત્ર એમાં નીચે જુઓ કે તે બાળકને ઠંડી લાગે છે. ત્રીજે એનું નીચે ત્રીજું પિક્ચર જુઓ કે તેમાં વરસાદમાં એક બાળક નાહી રહ્યો છે. હવે આપણે તેમાં શું કરવાનું છે? તો કે જોડકા જોડવાના છે. હવે આપણે ખબર તો પડી ગઈ કે પહેલું ચિત્ર શિયાળાનું છે, તો ક્યાં બાળકને ઠંડી લાગે છે? તો તેની સામે આપણે જોડી દેવાનું છે. બીજું ચિત્ર છત્રીનું છે, તો તેમાં જુઓ કે એક બાળક વરસાદમાં નાહી રહ્યો છે, કે હા, તો તેની સામે જોડી દેવાનું. ત્રીજું ચિત્ર છે પંખો આપેલો છે. હવે પંખો જે ભાઈને ગરમી થાય છે અને પસીનો લૂછી રહ્યા છીએ, તો તેની સામે પંખો અને તે પહેલું ચિત્ર જે આપેલું છે કે જે ભાઈને ગરમી થઈ રહી છે, તો તેની સામે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. ઋતુઓ પ્રમાણે જોડકા આપેલા છે, તે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જોડી દેવાના છે. હવે બાળકો પેજ નંબર 67 પેજ નંબર પ્રશ્ન 4 છે કે રંગ પૂરો. રંગ પૂરો એમાં પહેલું ચિત્ર છે છત્રીનું, બીજું ચિત્ર છે કે જે બાળક સ્વેટર અને મફલર પહેરીને ઊભો છે, ત્રીજું ચિત્ર છે એક છોકરીનું આપેલું છે જેને કોટનના સુતરાઉ કાપડ કપડાં પહેર્યા છીએ. હવે એમાં તમારે તમારી રીતે મનગમતા રંગ પૂરવાના છે. હવે નીચે જુઓ કે પ્રશ્ન 5 ઉદાહરણ મુજબ જોડો. એમાં તમારે જોડવાનું છે. આ છે ગાડી. તો આપણે સામે જોવાનું છે બાળકો કે ગાડી શબ્દ છે તે બીજે ક્યાં આપેલો છે? તો કે અહીંયા સામે આપેલો છે. હવે બાળકો જુઓ કે બે શબ્દ છે, તો બે સરખા છે? તો કે હા, ગાડી ગાડી બે શબ્દ સરખા છે ને, તો આપણે શું કરવાનું? જોડી દેવાનું. હવે ઈ ડી, તો સામે કીડી ક્યાં આપેલું છે? અહીંયા ઉપર આપેલું છે. ઈ ડી બે શબ્દ કેવા છે બાળકો? સરખા છે, એટલે આપણે શું કરી દેવાનું? જોડી દેવાનું. એરણ, તો સામે અહીંયા એરણ આપેલું છે. એ રણ બે એરણ સરખા છે, તો કે હા, તો શું કરી દેવાનું? જોડી દેવાનું. ખીમણી, ખીણી ક્યાં આપેલું છે? નીચે આપેલું છે. તો આ ખીરી અને આ ખીણી બે શબ્દ કેવા છે? સરખા છે, તો શું કરી દેવાનું? જોડી દેવાનું. કાતર, હવે કાતર શબ્દ બીજો ક્યાં આપેલો છે? અહીંયા ઉપર આપેલો છે. કાતર બે શબ્દ કેવા થયા?
તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જોડી દેવાનું છે. હવે બાળકો 68 પેજ નંબર પર 68 પેજ નંબર ઉપર હવે જોજો, તેમાં પ્રશ્ન 6 આપેલો છે. હવે 68 પેજ નંબર ઉપર જોજો પ્રશ્ન 6, અભિનય કરો. અભિનય કરો ભાઈ, અભિનય કરો. ગરમ કપડાં પહેરવાનો, મફલર શાલ ઓઢવાનો, તાપણે તાપવાનો. અભિનય કરો ભાઈ, અભિનય કરો. પંખાથી હવા ખાવાનો, ઠંડા પીણા પીવાનો, પરસેવો લૂછવાનો. અભિનય કરો ભાઈ, અભિનય કરો. વરસાદમાં નાહવાનો, છત્રી લઈ ચાલવાનો, રેનકોટ પહેરવાનો. અભિનય કરો ભાઈ, અભિનય કરો. આ તમારે બોલતું જવાનું છે અને અભિનય કરતું જવાનું છે. હવે પ્રશ્ન નંબર 7 જુઓ, તેમાં લખ્યું છે કે ઓળખો અને રાઉન્ડ કરો. ઓળખો અને રાઉન્ડ કરો. હવે બાળકો આમાં શું કરવાનું છે કે અહીંયા પતંગનો પ આપેલો છે, અહીંયા ત્રણ શબ્દો આપેલા છે, પરિતા, પવન અને પલક. હવે જે આ પરિતા છે, કે પરિતાની અંદરમાંથી આપણે પતંગનો પ ગોતવાનું છે. હવે બાળકો પવિતા, તો આમાં પતંગનો પ ક્યાં છે? તો કે અહીંયા આપેલો છે, તો તેની ફરતે આપણે શું કરી દેવાનું? ગોળ કરી દેવાનું. હવે બીજો શબ્દ છે પવન. હવે પવનમાં પ ક્યાં આપેલો છે? તો કે પેલા અહીંયા આપેલો છે, તો શું કરી દેવાનું? રાઉન્ડ કરી દેવાનું. હવે ત્રીજો શબ્દ છે પલક, એમાં આપણે પતંગનો પ ગોતવાનું છે. અહીંયા આપણે પતંગનો પ આપેલો છે, તેની ફરતે આપણે ગોળ કરી દેવાનું છે. સમજાણું બાળકો? હવે બીજું છે ડગલાનો ડ, તો આ શબ્દમાંથી આપણે શું ગોતવાનું છે? ડગલાનો ડ ગોતવાનું છે. તો ચાલો ગોતીએ ડ ગ, એમાં ડગલાનો ડ ક્યાં છે? અહીંયા આપેલો છે, તો તેની ફરતે શું કરી દેવાનું? ગોળ. બીજું છે ડ મરુ, તો ડ મરુ એમાંથી ડ ક્યાં છે? તો કે અહીંયા આપેલો છે, તો તેની ફરતે શું કરી દેવાનું? ગોળ. ત્રીજું વડલો, તો આ શબ્દની અંદર ડગલાનો ડ ક્યાં આપેલો છે? તો કે અહીંયા વધે આપેલો છે, તો તેની ફરતે શું કરી દેવાનું? ગોળ કરી દેવાનું. હવે શબ્દ આપ્યો છે, અક્ષર આપ્યો છે તલવારનો ટ, તલવાર નો તો આપણે આમાંથી ગોતવાનું છે. ખાતર, તો અહીંયા તલવાર નો તો આપેલો છે, હા, તો શું કરી દેવાનું? ગોળ કરી દેવાનું. શરબત, તલવાર નો તો ક્યાં આપેલો છે? તો કે અહીંયા પાછળ આપેલો છે, તો તલવાર ના તો ફરતે શું કરી દેવાનું? ગોળ કરી દેવાનું. તરણું, તો તલવારનો તો ક્યાં છે? પેલા આપેલો છે, તો તેની ફરતે આપણે શું કરી દેવાનું? ગોળ કરી દેવાનું. હવે બાળકો આ અક્ષર છે અણફેરનો અણ. હવે આપણે શું ગોતવાનું છે? અણફેરનો અણ. ઝણસ, તો ઝણસમાં આપણે અણફેરનો અણ વચ્ચે આપેલો છે, તો તેની ફરતી આપણે શું કરી દેવાનું? ગોળ કરી દેવાનું. પણ છ, પણ છ તે શબ્દમાં ક્યાં અણ આપેલો છે? તો કે વચ્ચે આપેલો છે, તો તેની ફરતી આપણે શું કરી દેવાનું? ગોળ કરી દેવાનું. હવે બાણ, તો બાણ શબ્દમાં અણફેરનો અણ ક્યાં છે? તો કે અહીંયા પાછળ આપેલો છે, તો તેની ફરતી આપણે શું કરી દેવાનું? ગોળ કરી દેવાનું. હવે બાળકો
ઈ આપેલો છે, ઈ ન ન, તેમાં ઈ ક્યાં છે તો કે અહીંયા આપેલો છે પેલા, તો શું કરી દેવાનું ગોળ. ઈ મા ર ત, તો ઈ મા ર ત તે શબ્દમાં આપણે ઈ ગોતવાનો છે, તો આપણે ઈ અહીંયા પેલો છે તેની ફરતે ગોળ કરી દેવાનું. ઈ ના મ, એમાં ઈ ક્યાં આપેલો છે, પહેલા જ આપેલો છે તો તેની ફરતે ગોળ કરી દેવાનું. હવે ઈ ડલી, એમાં આપણે ઈ ગોતવાનો છે, ઈડલી નો ઈ, તો ઈ ફરતે ગોળ. ઈ સા ન, ઈશાન માં આપણે ઈ ગોતવાનું છે, તો પેલા ઈ આપેલો છે તેની ફરતે ગોળ. ઈમાન, ઈમાન માં ઈ ક્યાં છે બાળકો, તો કે અહીંયા પેલો આપેલો છે તો તેની ફરતે આપણે ગોળ કરી દેવાનો. સમજાવું તમને બધાને કે ઓળખો અને રાઉન્ડ કરો. પેલા આપણે અક્ષર જોવાના અને પછી શબ્દમાં તે અક્ષર આપણે ગોતવાના છે. એટલે ઓળખો અને રાઉન્ડ કરો. અક્ષર પહેલા આપણે જોવાના અને પછી આપણે શબ્દમાંથી તે અક્ષર ગોતવાના. હવે પ્રશ્ન નંબર 8, આંગળી ફેરવો. આંગળી ફેરવો એટલે શું કરવાનું છે તમારે, કે તમારા પાઠ્યપુસ્તકમાં જોજો તમે કે તેમાં પતંગનો પ આપેલો છે, ડગલાનો ડ છે, તલવારનો ત છે અને અણપેનો અણ આપેલો છે. તેમાં તમે જો કે પતંગનો પ છે એમાં એક એરો અને એકડો લખેલો છે, બીજો એક એરો કરેલો છે અને બગડો લખેલો છે, ત્રીજો એરો કરેલો છે અને તગડો લખેલો છે, અને ચોથો એરો કરેલો છે અને ચોગડે ચાર લખેલો છે. હવે આંગળી ફેરવો, આંગળી ફેરવો એટલે તમારે શું કરવાનું છે કે પ ડ ત ન, તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આંગળી રાખવાની અને આવી રીતના તેની માથે આંગળી ફેરવવાની છે. પ ડ ત ણ, આવી રીતના આંગળી ફેરવવાની છે. હવે બાળકો પેજ નંબર 69, પેજ નંબર ઉપર જોવાનું છે તમારે બધાએ. બાળકો હવે પેજ નંબર 69, પ્રશ્ન 9, ટપકા જોડો અને લખો. તેમાં શું કરવાનું છે કે આવી રીતના ટપકા વડે અક્ષર લખેલા છે. ડ ટ ન, તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોજો કે તેમાં પ ડ ત ન ઈ ઈ, પ ડ ત ન ઈ ઈ, તેમાં ટપકાથી અક્ષરો લખેલા છે. આપણે શું કરવાનું કે ટપકા જોડો અને લખો. ટપકા વડે અક્ષરો લખેલા છે તેની ઉપર આપણે ફરી એકવાર લખવાનું, એટલે ટપકા શું થઈ જશે, જોડાઈ જશે. શું થઈ જશે, જોડાઈ જશે. આવી રીતના પ ડ ત ન, તે ટપકા વડા જે અક્ષર લખેલા છે તેની ઉપર ફરીવાર લખવાનું છે, જેથી ટપકા જોડાઈ જશે અને અક્ષર બની જશે. એટલે શું કીધું છે કે ટપકા જોડો અને લખો. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ટપકા જોડી દેવાના છે અને લખવાનું છે. હવે પાછળનો પેજ જુઓ, 70 પેજ નંબર પર વાંચો અને લખો. તેમાં અક્ષર એટલે કે શબ્દો આપેલા છે કે બાગ, કીડી, સાડી, બકરી,
મનને મને કાકડી આપી, તમારી સાડી સારી છે, રાજા કરતા મારી ગાડી સારી. તેમાં પ્રશ્ન નંબર 10 માં વાંચો અને લખો શબ્દો તમને આપેલા છે, તેને વાંચવાના છે અને નીચે લખતું જવાનું છે. હવે બાળકો પ્રશ્ન 11 શબ્દ બનાવો પેજ નંબર 71 પર. એમાં જુઓ એક ફૂલ આપેલું છે, તેમાં આપણે શું કરવાનું છે? શબ્દ બનાવો. કઈ રીતે શબ્દ બનાવશું? તો જુઓ આ એક ફૂલ આપેલું છે, ફૂલની અંદર અક્ષરો લખેલા છે, આ વચ્ચે કા લખેલું છે, અહીંયા બધામાં બેબી અક્ષર વાળા શબ્દ લખેલા છે. ન ન કડ તર બર મચ. તો હવે આપણે શું કરશું? એક એક શબ્દ બનાવતા જશું અને લખતા જશું. પહેલો શબ્દ આપણે બનાવશું કે કા. કાની સાથે આ શબ્દ આપણે લઈ લેવાનો છે, એટલે બે શબ્દ જ્યારે સાથે થઈ જશે એટલે એક શબ્દ બની જશે. કા ન ન, એટલે પહેલો શબ્દ લખશું પેલા આપણે, કા ન ન બની ગયો. હવે બીજું કા પ ડ, કાને સાથે લઈ, અહીંયાથી બે અક્ષરો સાથે લઈ અને શબ્દ બનાવવાનો, કા પ ડ બની ગયો શબ્દ. હવે ત્રીજો શબ્દ જોઈએ, કા ત ર, ત્રણ શબ્દ સાથે લઈ લેવાના છે, કા ત ર. પેલા લખશું કા પછી ત ર, કા ત ર. કા બ ર, કાને સાથે લઈ અને શબ્દ બનાવવાનો છે, કા બ ર. પેલા લખવાનું કા બ ર. પાંચમું કા શ મ, કા લેવાનો છે પછી શ મ, એટલે કા શ મ બની ગયા બાળકો શબ્દ. કઈ રીતે બનાવ્યા? વચ્ચે કા આપેલો છે અને બધાય ચાર શબ્દો લખેલા છે, કાને સાથે રાખી અને બે અક્ષર વાળા શબ્દ લેતું જવાનું અને શબ્દ બનાવવાના છે. પેલું છે કા ન ન, કા પ ડ, કા ત ર, કા બ ર, કા શ મ. કાનન, કાપડ, કાતર, કાબર અને કાતર, આવી રીતના આપણે શબ્દો બનાવવાના છે. હવે નીચે જુઓ તેમાં પણ આપણે શબ્દો જ બનાવવાના છે. અહીંયા આપણે બકરીનો બ આપેલો છે અને અહીંયા બે અક્ષરો વાળા શબ્દો આપેલા છે. કઈ રીતે બનાવશું? પેલા લખવાનો બ, પછી અહીંયા જે બે અક્ષર વાળા જે શબ્દ છે તેની સાથે લેવાનું છે, બની ગયો શબ્દ બ બ ડી, એટલે અહીંયા શબ્દ બનશે બ બ ડી. હવે બીજું બ ક રી, બને સાથે લઈ, આ શબ્દને પણ સાથે લઈ અને શબ્દ બનશે બ ક રી, બની ગયો શબ્દ બ ક રી. હવે ત્રીજું બ ગ ડી, પેલા લખવાનું બ ગ ડી, બ ગ ડી. હવે ચોથું બ મ ણી, પેલે લેવાનું બ પછી મ ની, બની ગયો શબ્દ બ મ ણી. હવે પાંચમું છે બ ર ણી, બને સાથે લઈ, આ બે અક્ષરને સાથે લઈ અને શબ્દ બનશે બ ર ણી, આવી રીતના શબ્દો બનાવવાના છે. અક્ષર તમને આપેલા હશે અને સાથે માન્યો કે આ કા છે તો કાની સાથે બે અક્ષર વાળા શબ્દો લેતું જવાનું એને શબ્દ બનાવવાના છે.
નીચે પણ એવી રીતના છે કે અહીંયા બકરીનો બ આપેલો છે ને અહીંયા બે અક્ષરવાળા શબ્દો આપેલા છે, તેને બકરીના બ સાથે બે અક્ષરવાળા શબ્દ લેતું જવાનું એટલે શબ્દ બની જશે. કાન ન કાપ ડ કાત ર કાબ ર કાસ મ. નીચે જુઓ, બ બ ડી બ ક ડી બ ગ ડી બ મ ણી બરણી. બરાબર બાળકો, આને કહેવાય શબ્દ બનાવો. આ પાઠની અંદર આપણે શું શીખ્યા? તો કે ઋતુઓ વિશે શીખ્યા, કપડાની જાળવણી વિશે શીખ્યા, ઋતુઓ પ્રમાણે કેવા કપડાં પહેરવા જોઈએ તે શીખ્યા. તે આ પાઠની અંદર આપણે ઋતુઓ વિશે શીખ્યા.